गुड मॉर्निंग धोरण 11 ना विद्यार्थीओ, भूगोल विषय में प्रकरण 5 भूमिखंडो अने महासागरो विषय आपणे आवतीकाले पण अभ्यास कर्यो। एनी अंदर वेगेनरनो खंड प्रवाहनो सिद्धांत एना विषे आपणे काले थोड़ी चर्चा करी, हजी आपणे आगळ एना विषे चर्चा करीशुं। द्वितीय जीवयुग दरमियान पृथ्वीना गुरुत्वाकर्षण अने अन्य बळोना कारणे पेंजियामां भंगाण पड्यो। ज्यारे द्वितीय जीवयुग शुरू थयो ते दरमियान पृथ्वी पर गुरुत्वाकर्षण बळ लागता अथवा अन्य बळोना कारणे, जे आपणे जोयुं के पेला वर्षो पहेला मात्र अने मात्र एक ज खंड हतो, ए हतो पेंजिया, अने एक समुद्र हतो जे के टेथिस, अने चारे बाजू एक महासागर हतो पेंथालसा। पण आ जे एक खंड हतो पेंजिया एमां भंगाण पड्यो एटले एमां ई भांगी गयो। अलग पड़ेला भूखंडो अले अलग पड़ेलो भाग तेनी नीचे आवेला भूरस उपर एटले के पृथ्वी सपाटी उपर विशाळ तरापानी जेम तरता हता, विशाळ तरापानी जेम उपरनो भाग जे तरवा लाग्यो। अमित्रो, तमे तरापा एटले शुं कदाच तमने खबर नहीं होय, पण तमे क्यारे दरिया किनारे जोयुं होय, केरल छे त्यां जे टापूमय विस्तार छे त्यां आवा तरापा जेवुं होय छे। एटले तरापा शुं होय छे के घणा बधा वांस होय, એટલે કે લાકડા, વાંસનું જે લાકડું આવે એ બધા ઘણા બધા એવા લાંબા લાંબા વાંસને ભેગા કરી અને એને ફરતી કોઈ દોરડાથી બાંધી અને એક લાંબુ લાંબુ હોડી જેવું કરવામાં આવે, ઉપર કંઈ ઢાંકેલું ન હોય એવું લાંબુ લાંબુ જોઈ, અને એની ઉપર ઘણીવાર બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય દરિયાની અંદર, એટલે જે દરિયો કિનારો છીછરો હોય ત્યાં। તો આવા વિશાળ તરાપાની જેમ તરતા હતા, ભૂખંડોમાંથી છૂટા પડેલા કેટલાક ભૂખંડો બળની દિશામાં સરકવા લાગ્યા। તો એ પેન્જિયામાં જે ભંગાણ પડ્યું અને અલગ અલગ ભૂમિખંડો ઉપર તરતા હતા, તો જે દિશામાં બળ લાગ્યું કે જે દિશામાં ખેંચાણા તે બાજુ સરકવા લાગ્યા, એટલે તે બાજુ વહી ગયા। તો ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકા છૂટા પડી પશ્ચિમ તરફ સરક્યા, તો એમાંથી અમુક ભાગ છૂટા પડે। એટલે ત્યારે જેનું નામ નહોતું કાંઈ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એ તો હાલમાં નામ છે એટલે આપણે કહીએ છીએ। તો ત્યારે અમુક ભાગ છે એવા ત્રણ ભાગ છે પશ્ચિમ તરફ ખસ્યા, અને હાલમાં એનું નામ છે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકા ખંડ। એવા ચાર ટુકડા હતા જે પેન્જિયામાંથી છૂટા પડ્યા હતા, એ પશ્ચિમ તરફ સરકવા લાગ્યા, અને હાલમાં તે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકા ખંડ તરીકે ઓળખાય છે। આફ્રિકા અને યુરોપ વિષુવવૃત્ત તરફ ખસ્યા પછી એમાંથી એવું થયું કે આફ્રિકા અને યુરોપ જે આ બંને ખંડો છે વિષુવવૃત્ત તરફ ખસ્યા, એટલે આપણે તમે જોયું હશે કે વિષુવવૃત્ત છે પૃથ્વીના ગોળાની બરાબર વચ્ચે આવેલું છે અને એકદમ સૂર્યની સામે છે, તો એ વિષુવવૃત્ત તરફ ખસ્યા। પછી દ્વિતીય જીવયુગ દરમિયાન પછી બીજો યુગ શરૂ થયો, જીવયુગ દરમિયાન ઓસ્ટ્રેલિયા, એન્ટાર્ટિકા દક્ષિણ દિશામાં સરકવા લાગ્યા। પછી જે ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્ટિકા ખંડ એ બે દક્ષિણ દિશામાં સરકવા લાગ્યા, એટલે કે બે પેન્જિયાના ભાગ પડી ગયા, એમાંથી થોડાક ટાઈમ પછી પાછા બે ભાગ હતા એ છે દક્ષિણ દિશામાં સરકવા લાગ્યા, ત્યારે એનું નામ ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્ટિકા નહોતું, હાલમાં એનું નામ ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્ટિકા છે। ત્યારે તો એવું કહેવાતું કે કોઈ અમુક ભૂભાગો કે અમુક ભૂખંડો કે દક્ષિણ દિશામાં સરકેલા છે। ભારતીય ઉપખંડ આફ્રિકાથી અલગ થઈ ઉત્તર પૂર્વ તરફ ખસ્યો, પછી હાલમાં જે આપણે જે અત્યારે તો હાલમાં એશિયા ખંડમાં છીએ, તો અત્યારે જે આપણો ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે એ ભાગ છે એ આફ્રિકાથી અલગ થઈ, પહેલાં આપણો જે ભારત દેશ છે એ આફ્રિકા ખંડની આજુબાજુ ક્યાં હતો, તો એમાંથી આફ્રિકામાંથી અલગ થઈ ઉત્તર પૂર્વ તરફ ખસ્યો, કે એટલો ભાગ છે ઉત્તર પૂર્વ તરફ ખસી ગયો। સમયાંતરે અલગ પડેલા ભૂમિખંડો વર્તમાન સ્થાન પર ગોઠવાઈ ગયા, તો એ સમયે અથવા અમુક સમય જતા જતા જે ભૂમિખંડો અલગ પડ્યા છે તો હાલમાં જે વર્તમાનમાં જે જગ્યાએ છે ત્યાં એ ગોઠવાઈ ગયા। ભૂમિખંડો વચ્ચે ખાલી વિસ્તારો નિર્માણ પામ્યા, ભૂમિખંડોની વચ્ચે વચ્ચે જગ્યા રહેતી હોય ત્યાં ખાલી વિસ્તારો નિર્માણ પામ્યા,
आ खाली विस्तार में जलराशि एकटी थता महासागर अने समुद्र अस्तित्व में आया। एटले कि जे भूखंडो अलग अलग पड़िया त्या अलग अलग छूटा पड़िया था, हाल में जे जगह वर्तमान में जे गोठवायेला छे त्यां पछी वर्षो पहले यहाँ गोठवाई गया छे। तो आ भूमिखंडो वच्चे ज्यां खाली विस्तार हतो, आ खाली विस्तार में जलराशि एकटी थता कि आ खाली विस्तार में पाणी भराता महासागरो ने समुद्र अस्तित्व में आया, एटले त्यां महासागरो ने समुद्रनी रचना थई गई। अँ पाणी भराई गयो ने विस्तार पाछो नीचाणवाळो हतो एटला माटे। तो आवी रीते सात खंडोनी रचना थई। पहला साते सात नहोता, पहला त्रण एक ज खंड तो पेंजिया, पछी एमांथी अलग भाग छूटा, अमुक अमुक भागो छूटा पड़िया, पछी एमांथी चार खंडो चार भाग छूटा पड़िया एटले चार खंडनी रचना थई, पछी एमांथी पाछा बीजा त्रण भागो छूटा पड़िया एटले सात खंडोनी रचना थई गई। पण आवुं बधुं एक साथे नथी थयुं, अमुक समय जाता समयांतरे आवी घटना घटती गई। अने पछी जे नीचेनो भाग जे वच्चे वच्चे जे भाग खाली हतो ते पाणी ते भागमां पाणी भराई गयुं, वरसादना कारणे पाणी भराई गयुं अने महासागरो ने समुद्र अस्तित्वमां आव्या। વેગેનરના ખંડ પ્રવન અંગેના વિચારો 1912માં રજૂ થયા હતા। આ વેગેનરે આ જે ખંડ પ્રવનનો વિચાર રજૂ કર્યો એ 1912માં એણે રજૂ કર્યો હતો। તે મુજબ જર્મન ભાષામાં લખાયેલા તેમના પુસ્તકોની પછીથી અંગ્રેજી ભાષામાં અનુવાદ કરી તેમણે રજૂ કરેલા વિચારોને સ્વીકૃતિ મળવા લાગી। પહેલાં એણે જે પુસ્તક લખ્યું હતું એની અંદર આ બધી વસ્તુઓને એણે આ બધાને પોતાનો વિચારો એને પુસ્તકમાં લખ્યા હતા। એ પુસ્તક હતું જર્મન ભાષાનું, પછી એ પુસ્તકની અંગ્રેજી ભાષામાં એનો અનુવાદ કર્યો, પછી એના જે આ વિચારો છે એને સ્વીકૃતિ મળવા લાગી એટલે કે એનો વિચાર સ્વીકારવા લાગ્યા। વેગેનરના વિચારને અમેરિકાના ભૂસ્તરીય વિજ્ઞાનોએ સ્વીકારવા તૈયાર ન હતા કે વેગેનરનો આ જે વિચાર છે એને અમેરિકાના ભૂસ્તર વિજ્ઞાનો સ્વીકારવા તૈયાર ન હતા, પરંતુ બ્લોકેની ધ્રુવોનું ભ્રમણ વિચારધારા, આ બ્લોકે છે એ ભૂગોળવિદ છે, એણે પોતાનો વિચાર રજૂ કર્યો હતો કે ધ્રુવોનું ભ્રમણ વિચારધારા એટલે કે ધ્રુવોનું પરિભ્રમણ થાય છે। 1950 અને 1960માં એણે વિચાર રજૂ કર્યો હતો, એટલે કે વેગેનરનો જે ખંડ પ્રવાહનો સિદ્ધાંત હતો એ પહેલાં કોઈને સ્વીકારવા તૈયાર નહોતું, પણ પછી એણે જર્મન ભાષામાંથી અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યું, એના પુસ્તકમાં એણે આ વિચાર રજૂ કર્યો હતો, પછી એને સ્વીકૃતિ મળવા લાગી એટલે કે પછી એને સ્વીકારવા લાગ્યા, તો અમેરિકાના ભૂસ્તર વિજ્ઞાને એનો સ્વીકાર કર્યો નહોતો। હેરી હેસનો સમુદ્ર તળ પ્રસરણ 1960, ગ્રીન અને ગ્રેગરીનો ચતુષ્ફલક સિદ્ધાંત વગેરેને કારણે ખંડ પ્રવાહ સિદ્ધાંત સ્વીકૃત બનવા લાગ્યો। પછી એક બીજા ભૂગોળવિદ છે હેરી હેસનો સમુદ્ર તળનો એણે એક સિદ્ધાંત રજૂ કર્યો હતો 1960માં, પછી ગ્રીન અને ગ્રેગરીનો ચતુષ્ફલક સિદ્ધાંત એણે પણ રજૂ કર્યો હતો। આ બધા સિદ્ધાંતને કારણે વેગેનરનો ખંડ પ્રવનનો જે સિદ્ધાંત હતો એને સ્વીકૃતિ મળવા લાગી, એટલે કે વેગેનરનો જે ખંડ પ્રવનનો સિદ્ધાંત હતો એ બીજા ભૂગોળવિદો પણ સ્વીકારવા લાગ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હજી પણ જે આ ખંડ પ્રવનનો સિદ્ધાંત છે એના વિશે આગળ ચર્ચા કરીશું, હજી ખૂબ લાંબુ છે। તો ખાસ મિત્રો યાદ રાખજો કે વર્ષો પહેલાં જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યાર પછી માત્ર એક જ ખંડ હતો, એનું નામ હતું પેન્જિયા, અને એના જે બે ભાગ હતા અને એની વચ્ચે એક સમુદ્ર હતો એનું નામ હતું ટેથિસ, અને એની પેન્જિયાની ચારે બાજુ પેન્થાલિસા નામનો એક ચીચરો મહાસાગર હતો। પછી સમય જતાં કાળક્રમે ધીમે ધીમે એમાંથી પેન્જિયામાં ભંગાણ પડ્યું, એટલે કોઈ ભૂકંપ કે એવી કોઈ ઘટના ઘટી હશે એના કારણે પેન્જિયામાં ભંગાણ પડ્યું, અને ભંગાણ પડ્યા પછી પેન્જિયાના અલગ અલગ ભાગો થયા, પહેલાં એના ત્રણ ચાર ભાગો થયા, એ દૂર દૂર સુધી સરકવા લાગ્યા અને ત્યાં જઈને ગોઠવાઈ ગયા। પછી એનું નામ આપવામાં આવ્યું ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, અને ત્યાર પછી બીજા ભાગ છૂટા પડ્યા, આફ્રિકા, યુરોપ, પછી એશિયા ખંડ છૂટો પડ્યો, એમ અલગ અલગ ખંડોની રચના થઈ। તો મિત્રો આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં ઘણીવાર
પૂછાતું હોય છે. થેન્ક યુ.